नमस्कार विद्यार्थी मित्रों, हूँ अल्पेश पीडिया इजी इंग्लिश चैनल में आपनो हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, स्पर्धात्मक परीक्षा आवे एटले विद्यार्थियों में जुस्सो आप मेळे आवे। जुस्सो छेक सुधी टकी रहे तो तलाटी पार थई जवाय, अने जो वच्चे गेप खाई जाए तो आपणे ए ज आपणी बनावेली खाई में जता रहीए। स्पर्धात्मक परीक्षा अने तमे स्वाभाविक ज छे, घणी वखत मार्गदर्शनना अभावे घणा विद्यार्थीओ छे એ પોતાના ટાર્ગેટ સુધી નથી પહોંચી શકતા। ઘણા વિદ્યાર્થીઓ જાણતા જ હોય કે મારા આ સબ્જેક્ટને કારણે હું તલાટી પાસ નહીં થઈ શકું, છતાંય પ્રયત્ન ન કરે એને કારણે નથી પાસ થઈ શકતા। ઘણા વિદ્યાર્થીઓને કઈ બુકમાંથી ક્યું વાંચવું એ ન ખબર હોય તો પાસ ન થઈ શકે। ઘણા વિદ્યાર્થીઓ છે એ બધું જાણતા હોય છતાં કાંઈ ન કરવાને કારણે પાસ ન થઈ શકે। અને કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે જે પોતાના હથિયારો સજાવીને તૈયાર રાખે, એટલે કે બુક્સ રેડી, ટાઈમ પણ આપવાનો છે, વાંચવાનું જ છે, ટેસ્ટ પણ આપવાની જ છે, અને કોઈ પણ ભોગે નોકરી મેળવવાની જ છે, અને પરીક્ષાઓ પાસ કરતા હોય છે, અને એ પોતાના ગોલ સુધી પહોંચતા હોય છે। સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન છે એ સાકાર કરતા હોય છે, પોતાના માતા પિતાને એ ગૌરવ અપાવતા હોય છે કે સ્પર્ધાત્મક પરીક્ષા મારા દીકરાએ, એટલે કે તલાટીની પરીક્ષા, પીએસઆઈની પરીક્ષા, હેડ ક્લર્કની પરીક્ષા, જુનિયર ક્લર્કની પરીક્ષા કે બિન સચિવાલય ક્લર્કની પરીક્ષા, આ બધી પરીક્ષાઓ જે જાહેર થઈ ગઈ, હિસાબી અધિકારીની પરીક્ષા હોય કે નાયબ હિસાબનીશની પરીક્ષા હોય, બધી પરીક્ષાઓ છે એ આ સમયમાં આવી ગઈ છે, અને તમે એમાંથી પસાર થઈ રહ્યા છો। આપણે સૂતા રહીએ તો ભેગું ન થાય, કારણ કે આપણું નસીબ નહીંતર જાગશે નહીં, એ ફાઇનલ છે। એટલે બધી જ પરીક્ષાઓ માટે તમને બેસ્ટ વિશીઝ। મેઇન વસ્તુ એ છે કે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કેમ કરવી, એની કી ઘણાના હાથમાં નથી આવતી। હવે ભાઈ, જ્યાં સુધી ચાવી હાથમાં ન આવે ત્યાં સુધી તાળું ખુલવાનું તો નથી, અને તૂટવાના ઓપ્શન છે એ હાલના બધા જ બંધ થઈ ગયા છે। કારણ કે જેમ જેમ લોકો જાગૃત થયા, નાનકડી એવી કોઈ એવી પ્રવૃત્તિ થાય કે જેમાં પેપર ફૂટે અથવા તમને અન્યાય થાય, તો સરકાર પણ હવે પેપર રદ કરી અને નવી તારીખ જાહેર કરી રહી છે, ત્યારે આપણે સંપૂર્ણપણે સજ્જ છીએ કે તલાટીની પરીક્ષા પાસ કરવી, કરવી ને કરવી જ। હવે વિદ્યાર્થી મિત્રો, તલાટીની પરીક્ષામાં તમને બધાને ખબર છે કે એમાં ગેમ ચેન્જર કોણ છે, કઈ પરીક્ષાઓ છે, એમાં કેટલા માર્ક્સનું ઇંગ્લિશ પૂછાય છે। મારો મેઇન ટોપિક છે એના ઉપર જ હું આવી જાઉં। ઇંગ્લિશ જ્યાં સુધી નહીં કરો ને ત્યાં સુધી, હમણાં મેં જેટલા નામ દીધા ને, હું પોલીસ કોન્સ્ટેબલનું નામ બોલ્યો જ નથી મિત્રો, જેટલા નામ દીધા ને એમાંથી એક પણ પરીક્ષા તમે પાસ નહીં કરી શકો। શા માટે? જો તમારું અંગ્રેજી નબળું છે તો, અને જો તમારું અંગ્રેજી સારું છે તો દરેક પરીક્ષામાં તમારું પરફોર્મન્સ સારું રહેશે, તમે હરીફાઈમાં સૌથી આગળ જતા રહેશો। કારણ એક જ વસ્તુનો, એક મોટા ભાગના ગુજરાતીઓ અંગ્રેજીથી ડરતા હોય છે, અથવા તો અંગ્રેજી પાસ કરવું એને એ પોતાની નબળાઈ માનતા હોય છે। અને ટોપિકનું નામ છે ટાર્ગેટ તલાટી। નામ કેટલું મસ્ત આપ્યું, તલાટીનું અથવા તો ગ્રામ પંચાયત મંત્રીનું, ગ્રામ પંચાયત સેક્રેટરી, સિર્ફ નામ બદલાશે ઓર કુછ નહીં, એવું સમજી લો, પેપર અઘરું નથી થઈ ગયું। પરંતુ મારે તૈયારી કેવી રીતે કરવી, શા માટે હું આ પરીક્ષા આપવા જાઉં છું, શા માટે મારા મિત્રો, શા માટે મારા વાલી, શા માટે મારું ગામ, શા માટે મારું કુટુંબ મારી પાસે અપેક્ષા રાખી રહ્યું છે કે હું પાસ થાઉં, આ તમારે સમજવું જોઈએ। એ પાસ થવા માટે તમારી પાસે શું હોવું જોઈએ એ પહેલાં સમજવું જોઈએ, કેટલા વિષયો વાંચવા જોઈએ, જ્યારે પણ તમને એવું થાય કેટલા વિષય વાંચવા જોઈએ, કેવું વાંચવું જોઈએ, કઈ બુક વાંચવી જોઈએ, તો આપેલા નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો। પરંતુ આ વાંચવા માટે અંગ્રેજી કેટલું મહત્વનું છે, અંગ્રેજીમાં કેટલા ટોપિક પૂછાય છે એ કેટલાક જોવાની તસ્દી જ નથી લેતા, અને એ પહેલાં જાણવું જોઈએ। હવે તમે જુઓ કે સ્વાભાવિક જ છે કે આ બંને બુક તમને અહીં બોર્ડ ઉપર દેખાઈ રહી છે, આ છે એ પૂછાયેલા પ્રશ્નોની બુક છે અને આ છે તે સંપૂર્ણ ગ્રામર બુક છે। પરંતુ અહીં તમને જે ઇઝી ઇંગ્લિશનો મેં ફોટો આપ્યો છે એમાં અમે અપડેટ કર્યું છે, જે હું હમણાં તમારી સામે મૂકીશ। આ એટલા માટે ઓલ્ડ પેજીસ રાખેલું છે કે આ ચેનલ ઉપર 350 વિડીયોમાં આ બુક બતાવવામાં આવી છે, એ જ બુકમાં અમે શું અપડેટ લાવ્યા છીએ, કયા પ્રકારનું અપડેટ લાવ્યા છીએ, અને આ બુક છે એ ગુજરાતમાં તમામ વ્યક્તિઓ શા માટે ખરીદી રહ્યા છે। જો તમે પ્રથમ વખત વિડીયો જોઈ રહ્યા છો તો કદાચ ટાઇટલ તમારા માટે નવું હશે, પરંતુ આ બંને બુકે ગુજરાતના 5000 વિદ્યાર્થીઓની અંદર એક નવી ભાવના જગાવી છે, એક નવી આશા જગાવી છે કે મને અંગ્રેજી આવડે છે, સર હું જ્યારે હવે પરીક્ષા દેવા જઈશ ને ત્યારે અંગ્રેજીમાં માર્ક્સ આવશે અને હું તમને વોટ્સએપ કરીશ કે મારા આટલા પ્રશ્નો સાચા પડ્યા,
શામ માટે એવું તો બંને બુકમાં શું છે કે જેને કારણે લોકો માની રહ્યા છે કે હવે આવતી પરીક્ષાનું પરિણામ બદલાઈ શકે છે તો એની પાછળનું મેઇન કારણ છે એ એ છે કે અમારો એક્સપિરિયન્સ એ અમે આ બુકની અંદર મૂકી દીધો મારું 11 વર્ષનું એજ્યુકેશનની અંદર ટીચિંગ વર્ક છે એ આખે આખું આ બુકની અંદર મૂકી દેવામાં આવ્યું બીજી બુક શા માટે નહીં એની વાત હું નથી કરતો હું એ જ કહી રહ્યો છું આ જ બુક શા માટે ક્યાં એવા પ્લસ પોઈન્ટ છે જે અન્ય બુક્સમાં નથી હોતા એવું શું છે કે જે જાણવાથી જે આવડવાથી તમને અંગ્રેજીમાં વધારે રસ જાગશે અને વધારે માર્ક્સ આવશે તો મિત્રો અત્યારે મેઇન વસ્તુ એ છે કે આ બંને બુક જેની કિંમત 240 છે એક તમને 180 રૂપિયામાં મળી રહી છે આ બુકનું નવું લોન્ચિંગ નવી MRP જે હું તમને અત્યારે જ કહી રહ્યો છું એ છે હાલ પૂરતું 13-3 સુધી આ બુક જેની કિંમત હવે પછીની છે 460 રૂપિયા એ બુક તમને માત્ર ને માત્ર 260 રૂપિયાની MRPથી મળશે આપણી ચેનલ ઉપર જેટલા વિદ્યાર્થીઓ છે MRP તો 460 છે પરંતુ ફક્ત 260માં અમે તમને પહોંચાડીશું શા માટે તો અહીં તમને આપેલું છે કે અત્યારે આનું પ્રી લોન્ચિંગ ચાલી રહ્યું છે જો આજે જ તમે વિડીયો જોઈ રહ્યા છો તો આ વિડીયો તમારા 5-15 મિત્રોને ફોરવર્ડ કરી દો કારણ કે આ લાભ છે એ 13-3 પછી મળવાનો નથી એના પછી તમારે આપેલી કિંમતમાં જે ડિસ્કાઉન્ટ નક્કી કરવામાં આવશે એ ભાવથી ગુજરાતની તમામ 400 સ્ટેશનરી ઉપરથી આ બુક તમે મેળવી શકશો અમારી પાસેથી મેળવો તોય ભલે ગમે તે સ્ટેશનરીએ જઈને માગો કે સર ઇઝી ઇંગ્લિશ આપો અથવા તો દુકાનદારને તમે કહેશો કે શેઠ ઇઝી ઇંગ્લિશ આપો તો એ આપી શકશે કારણ કે આ 400 સ્ટેશનરી ઉપર સપ્લાયનું કામ છે એ ચાલુ થઈ ચૂક્યું છે મેઇન વસ્તુ એ આ ડિસ્કાઉન્ટ અમારું છે એટલે કે અત્યારે જો તમે 43% ડિસ્કાઉન્ટ એટલે ફક્ત 260માં આ બુક મેળવવા ઈચ્છી રહ્યા છો તો તમારે અમને આપેલા નંબર પર સંપર્ક કરવાનો રહેશે તો આ બુક છે એની અંદર એવું શું છે એવું અમે શું અપડેટ કર્યું તો વિદ્યાર્થી મિત્રો પહેલા આ બુક છે એની ખાલી કિંમત અમે નથી વધારી ખાસ મેઇન સમજો શા માટે અમે અપડેટ એડિશન આપી તમે PSIની પરીક્ષા પાસ કરવાના છો તો પણ આ ચાલશે જે પણ પરીક્ષાઓ દેવી છે એના માટે અમે બુકને પણ સ્ટ્રોંગ બનાવી દીધી કારણ એક જ વસ્તુનું હતું કે જે 300 પેજીસની હતી એ 428 પેજ સુધી પહોંચી ગઈ છે અને મેઇન વસ્તુ એવા ક્યાં ડેટા એડ થયા છે એવું શું આમાં નવું આપવામાં આવ્યું કે જેને કારણે વિદ્યાર્થીઓને વધારે સમજાશે તો એનો ખ્યાલ તમને આવી જશે ખાસ નોંધી લેશો 13-3 સુધીમાં તમારે ઓર્ડર કરેલો હશે તો જ આ 260 રૂપિયાથી મળશે નહીંતર જે નવી કિંમત નક્કી થશે એટલે કે ડિસ્કાઉન્ટ ઘટતા જે નક્કી થશે તે અને આ ડિસ્કાઉન્ટ માત્ર નવયુગમાંથી પ્રાપ્ત થઈ રહ્યો છે અન્ય સ્ટેશનરી ઉપર આ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર નથી ખાસ સમજો જોઈએ બુકની અંદર શું છે તો મિત્રો આપણી તમને જે PDF છે એ સામે જ દેખાઈ રહી છે આ PDFની અંદર તમે જોશો તો ખ્યાલ આવી જશે કે ખાસ કરીને એક ટાઇટલ અમે એડ કરી દીધો છે GPSSB જેના અંતર્ગત તલાટી જુનિયર ક્લર્ક આ પરીક્ષાઓ લેવાનાર છે GSSB એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જેના અંતર્ગત હેડ ક્લર્કની પરીક્ષા હજુ બાકી છે સાથે સાથે બિન સચિવાલયની પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે આ બધી જ પરીક્ષાઓ છે એમાં આ ઉપયોગી થશે PSIની પરીક્ષા આપી રહ્યા છો તો ખાસ આ બુક એડિશન ચેન્જ કરવા પાછળનું અપડેટ કરવા પાછળનું એક રીઝન એ છે કે એમાં જેટલું અમને એવું લાગતું હતું કે સપ્લિમેન્ટ કરવાની જરૂર છે એ આ બુકમાં સપ્લિમેન્ટ થઈ ગયું એટલે PSIની બુક પણ તમે સમજી શકો છો જે તે સમયે આ બુકની અંદર માત્ર 39 ટોપિક્સ હતા જે તમે જોઈ શકો છો કે 44 ટોપિક સુધીની થઈ ચૂકી છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્નો હોય છે કે સર શું થાય છે તો કે ઘણી વખત અમુક બુકમાં નથી સમજાતું અમુક બુકમાં સમજાય છે ઇઝી ઇંગ્લિશમાં સમજાઈ રહ્યું છે એ તો સમજ્યા પરંતુ હજુ અમારે સપોર્ટ જોઈએ છે તમારો તો એની અંદર QR કોડ થ્રુ તમને 135 લગભગ એવું કહો કે 135 વિડીયોઝ મૂકેલા છે જે અમે ઉપર બતાવ્યું 130+ ખરેખર 130+ અમે ખોટા આંકડા નથી આપતા એટલે અમે ખાલી 130 લખ્યા ને આપ્યા 135 અમે સવાયું આપવા માટે બંધાયેલા છીએ શું નવું એડ કરવામાં આવ્યું
તો કે એબસ્ટ્રેક્ટ નાઉનનું ફોર્મેશન છે એ ખાસ કરીને પૂછાય છે. એ ચેપ્ટર નવું એડ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત સિન્ટેક્સમાં ઘણા બધા રૂલ્સ એડ થઈ ચૂક્યા છે. આ ઉપરાંત આર્ટિકલ્સ ને સિંગ્યુલર પ્લુરલ ને એમાં જે જે વસ્તુ અમને લાગી કે આમાં એડ કરવા જેવી છે હજુ એડિશનલ આપીએ, અમુકમાં સેન્ટેન્સીસ એડ કર્યા જેથી કરીને વિદ્યાર્થીઓને વધારે સમજાય. આ બધી જ પ્રકારની વસ્તુ છે એ અપડેટ છે. સાથે સાથે કરેક્ટ સ્પેલિંગ જે પીએસઆઈની પરીક્ષામાં, તલાટીકમ મંત્રીની પરીક્ષામાં, જુનિયર ક્લર્કની પરીક્ષામાં, બિન સચિવાલયની પરીક્ષામાં આ પ્રકારનો ટ્રેન્ડ વીધો કે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ પ્રકારે આપવું એ અમારી ફરજ છે એવું માની અને અમે કરેક્ટ સ્પેલિંગ એડ કર્યા છે. ઉપરાંત ઘણા બધા વિદ્યાર્થીઓની સમસ્યા હતી કે સર આમાં તમે વર્બ્સ નહોતા સમાયા. આપણી એક વર્બ્સ એન્ડ વર્ડ્સ નામની નવી બુક હતી એટલા માટે હવે બધા વિદ્યાર્થીઓએ લેતા નહોતા અને ઘણાને વર્બમાં ખામી રહેતી હતી, તો વર્બ ફોર્મ્સ એ પણ અમે એડ કરી દીધા છે જે સૌથી અગત્યના હોય તે પ્રમાણેના. અને સાથે સાથે જે અગત્યનું હજુ પણ કહી શકાય તેવું વિડીયો તો છે જ, વર્બ ફોર્મ્સ છે, કરેક્ટ સ્પેલિંગ જેમાં સાચા અને ખોટા સ્પેલિંગ ગોતવાના હોય છે, આ બધી જ પ્રકારની વસ્તુઓ છે એ અમે એડ કરી દીધી છે. અને તમારી સામે આ એક મસ્ત એડિશન આવી ચૂકી છે. રિમૂવ ટુ તો પૂછાતું જ હતું, યુઝ ટુ તો પૂછાતું જ હતું, બરોબર. રિમૂવ ઇનફ અને યુઝ ઇનફ નામનું ચેપ્ટર જે ગઈ પરીક્ષાઓમાં એક બે વખત ક્વેશ્ચન જોવા મળ્યા, અમે આખો ચેપ્ટર એડ કરી દીધો કારણ કે તમારી લાઈફ બનાવવાનો આ છેલ્લો મોકો છે એવું જ સમજીને દરેક પરીક્ષાઓ દેવાય છે. તો ઘણું બધું નવું છે એ આપ્યું છે અમે. સાથે સાથે એકદમ સરળ ભાષાની અંદર પાર્ટ્સ ઓફ સ્પીચથી એટલે કે વાક્યના ભાગથી માંડી અને ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સહિતનું બધું જ એડવાન્સ લેવલનું ઇંગ્લિશ તમને આ બુકની અંદર જોવા મળી શકે છે, તમે જોઈ શકો છો. સાથે સાથે એક સમયે આપણી આગળની એડિશન છે એમાં માત્ર આપણે કીધું પ્રોપર નાઉન એટલે વ્યક્તિવાચક નામ, જેમ કે અહીંયા આપેલું છે અર્થ, હીરવા, પૂર્વિશા, ઇન્ડિયા, એસબીઆઈ, વોલ્ટ ડિઝની, ઓસ્ટ્રેલિયા, મંડે, લંડન, ગૂગલ. પણ કેટલાકને યાદ નહોતું રહેતું કે આ શબ્દો યાદ નથી રહેતા, તો અહીં કીધું રામ ઇઝ માય ફ્રેન્ડ, તો રામ છે પાડેલું નામ છે તો એને વાક્યમાં કન્વર્ટ કરી દીધું. બીજું છે આઈ લિવ ઇન દિલ્હી, તો દિલ્હી છે એ પણ કેવું નામ છે, વ્યક્તિવાચક નામ છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યારેક આવું પૂછે તો પણ વાંધો ના આવે. તો દરેકની અંદર અમે એ જ પ્રકારે શું કરી દીધું છે, સેન્ટેન્સીસ છે એ એડ કરી દીધા છે, બરોબર. આ અહીંયા પીડીએફ છે એ માત્ર ને માત્ર દરેક ચેપ્ટરમાંથી એક ને બે પેજ લઈને બનાવવામાં આવી છે, એટલે આગળના ત્રણ પછીના જોવા માટે થઈ અને તમારે શું કરવું પડશે, બુક જ પરચેઝ કરવાની રહેશે. એ જ રીતે એબસ્ટ્રેક્ટ નાઉન, હવે નાઉન ફોર્મેશનમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે કે ભાઈ એક્ટ છે એ યુનો કોમન નાઉન છે પણ એના ઉપરથી એબસ્ટ્રેક્ટ નાઉન છે એ ફેર, તો એક એબસ્ટ્રેક્ટ નાઉન શું બને છે, એક્શન બને છે. તો તમને આ રીતે પણ ઓનર એટલે થાય માલિક, ઓનરશીપ એટલે માલિકી, જેને શું કરી શકાય, જોઈ મીન્સ ફીલ કરી શકાય, તો આ બધી જ વસ્તુ છે આમાં એડ કરી દેવામાં આવી છે. એ જ રીતે તમને અહીંયા કીધું એડજેક્ટિવથી એબસ્ટ્રેક્ટ નાઉન, જો અહીં તમે જુઓ અહીંયા કોમન નાઉનથી એબસ્ટ્રેક્ટ નાઉન ફેરવવાનું શીખડાવેલું છે, એ જ રીતે અહીંયા એડજેક્ટિવથી એબસ્ટ્રેક્ટ નાઉન ફેરવવાનું શીખડાવેલું છે, એ જ રીતે એડજેક્ટિવ ટુ એબસ્ટ્રેક્ટ નાઉન છે. હજી તમે જશો તો વર્બ ટુ એબસ્ટ્રેક્ટ નાઉન છે. આ બધી જ પ્રકારની ઇન્ફોર્મેશન છે આપણી ન્યૂ બુકમાં સજ્જ છે, બસ જરૂરિયાત છે તમારે વાંચવાની. આ જ ઉપરાંત આ પ્રકારના પ્રશ્નો સતત પૂછાતા રહે પ્રનાઉનના, તો એમાં પણ જ્યાં જરૂર પડી ત્યાં મેં તમને અપડેટ આપ્યું છે. આ સાથે સાથે આ બંને બુક્સ છે એ પણ એની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે એના માટેની માસ્ટર ઇંગ્લિશ એમસીક્યુ અને જે એક્સ્ટ્રા વર્બ્સ એન્ડ વર્ડ્સ લેવાની જેને થતી હોય, બરાબર 1000 ક્રિયાપદો એના માટેની પણ બુક છે. પરંતુ મુખ્ય તો સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઇઝી ઇંગ્લિશમાં શું અપડેટ કર્યું છે, અહીં જરૂરી માહિતી છે એ અમે જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં એડ કરેલી છે. જુઓ તમે અહીં ખાસ કરીને ઈચ પહેલાં જો વી કે અસ હોય તો ક્રિયાપદનું બહુ વચન રૂપ મુકાય, જે જૂની એડિશનમાં નહોતું નવી એડિશનમાં એડ થઈ ચૂક્યું છે. એ જ રીતે અહીં પણ ઇન્ફોર્મેશન એડ કરવામાં આવી છે. સાથે સાથે હજુ વધારે જોશો તો ખ્યાલ આવશે કે જ્યાં જરૂરી જણાયું છે ત્યાં તમને નવું મળ્યું છે અને એના માટે તમારે હવે શું કરવાનું છે, તો કે હવે નવી બુક છે એ વાંચી લેવાની છે. અહીં પણ તમને આટલા બધા એકવચન બહુવચનના રૂપો જોવા મળી રહ્યા નહોતા અને સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક નવું આવે તો નિયમની દ્રષ્ટિએ તો ઇઝી ઇંગ્લિશ પહેલાંય પૂરતી જ હતી અને આજે પૂરતી છે, પરંતુ તમને રેડીમેડ એક્ઝામ્પલ છે એ તમને અહીંયા એક્સ્ટ્રા એડ કરી દીધા છે જેથી કરીને તમને કોઈ પ્રશ્ન થાય જ નહીં. તમારી પાસે જૂની એડિશન હશે જોઈ લેશો કે કેટલા કેટલા એડ થઈ ચૂક્યા છે. સાથે સાથે મેઇન વસ્તુ જ્યાં જ્યાં જણાય છે ત્યાં મેં કીધું એમ કે તમને નવું આપવાનો પ્રયત્ન કરેલો છે. અહીં માત્ર લિમિટેડ હતું, બરાબર ને, 6 જ એક્ઝામ્પલ હતા એને બદલે તમને 14 એક્ઝામ્પલ સુધી પહોંચાડી દીધા છે. એ જ રીતે
વધારે જરૂર પડી ત્યાં ધ આર્ટિકલમાં પણ એ એન આર્ટિકલમાં પણ એક્સ્ટ્રા એક્ઝામ્પલ એડ કરવામાં આવ્યા છે. યુ કેન સી હિયર, અહીં તમે જોઈ શકો છો, જે આવતી પરીક્ષાઓ માટે અગત્યનું છે. હવે દરેક ચેપ્ટરે હું કહેવા બેસીશ કે શું અમે એડ કર્યું તો ટફ થઈ જશે, પરંતુ આ બુક છે એ તમે ખરીદવા ઈચ્છતા હોય તો ઝડપથી તમારે કોન્ટેક્ટ કરવો પડશે. એકદમ સ્ટાઇલિશ લુક સાથે નવી બુક છે એ લોન્ચ થઈ ચૂકી છે. તમારા ઓર્ડરની માત્ર રાહ છે, એટલે ઝડપથી અમે બુક આ તમારા સુધી પહોંચાડી દઈશું. જગ્યા કેટલી છે એ મહત્વનું નથી, તલાટી હોય પીએસઆઈ હોય, પરંતુ મારી મહેનત શું છે અને હું આ એક્ઝામમાં એવા માર્ક્સ લાવીને મારી જગ્યા સેફ કરી લઉં ને એ મહત્વનું છે. અને એના માટે થઈ અને તમને ઇઝી ઇંગ્લિશ બુકમાં જ્યાં જ્યાં પણ અને જે જે પણ એડ થયેલું છે એ એકદમ આકર્ષક લુક સાથે, ખાલી મહત્વનું નથી, મહત્વનું છે ડેટા. એ ડેટા પણ અમે આમાં એડ કરી દીધો છે, એટલે કે વધારેમાં વધારે સપ્લાય કરી દીધું છે. જે વ્યક્તિને આ આખી પીડીએફ જોઈતી હોય, ખાસ યાદ રાખો, જે વ્યક્તિને આ આખી પીડીએફ જોઈતી હોય તે 999-888-2546, એટલે કે ડેમો પીડીએફની હું વાત કરી રહ્યો છું, જે લગભગ 108 પાનાની છે, એ અમે તમને મોકલી આપીશું. આ નંબર પર તમે સંપર્ક કરી શકો છો. જો તમે ઓર્ડર નાખવા ઈચ્છો છો તો તમારે શું કરવાનું છે, તો કે આ ઓર્ડરનો લાભ, મતલબ આ ઓફરનો લાભ લેવો છે તો 13-3 પહેલાં અમારો કોન્ટેક કરવાનો છે. અને જો તમે આ ઓફરનો લાભ લેવા ઇચ્છતા નથી અને તમારી અનુકૂળતાએ ખરીદવા ઈચ્છો હો તો પણ આ બુક છે એ માર્કેટમાં સતત રહેવાની છે. દરેક સ્ટેશનરી ઉપર, 400 સ્ટેશનરી ઉપર અત્યારે બુક છે અહીંથી મોકલાઈ ચૂકી છે. પરંતુ તમારે શું કરવાનું છે, ઓફરનો લાભ લેવા માટે અમારો કોન્ટેક કરવાનો છે. અને આ સિવાય કોઈ 20%, કોઈ 30%, કોઈ 25%, કોઈ 22%, કોઈ 10%, કોઈ નો ડિસ્કાઉન્ટથી સેલ કરે છે, કાં તો તમારે ત્યાંથી ખરીદવાની રહેશે. પરંતુ હવે અંગ્રેજી જ શા માટે મહત્વનું, તો તમને બધાને ખબર છે કે 20% મૂલ્યાંકન છે, સોરી વેઇટેજ છે એ ઇંગ્લિશનું છે. અને આ 20% જો કાઢી નાખીએ એટલે 80 માર્ક્સમાંથી તલાટીમાં તમે 70 લાવવાના થાય તો લાવી ન શકો. પરંતુ જો તમારી પાસે એક આવું મસ્ત હથિયાર હશે તો તમારું તલાટી બનવાનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. અને હવે પછીના આપણા જે વિડીયો છે એમાં આપણે અંગ્રેજીનું બેઝિક ગ્રામરથી માંડી અને એડવાન્સ ગ્રામર બધું જ શીખવાના છીએ. સ્ટેપ બાય સ્ટેપ, યુનિટ બાય યુનિટ શીખવાના છીએ, પરંતુ એની એક્સરસાઇઝ કરવા માટે, વધારે એક્ઝામ્પલ જોવા માટે થઈ અને તમારી પાસે ઇઝી ઇંગ્લિશ હોવી જરૂરી છે. અને તમે અમને આ બુક સમયસર બુક કરાવી અને સપોર્ટ કરશો તેવી અપેક્ષા છે. આભાર.